મોટા મોટા સાહસ કર્યા છે પ્રીતિને પામવા માટે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, કેમ છો બધા? મજામાં મજામાં જ છો? તો સ્વાગત છે મારા વ્લોગમાં. ને ઘણા દિવસથી કોમેન્ટ આવે છે બધાની કે ભાઈ તમારી લવ સ્ટોરી કયો, બહુ કોમેન્ટ આવે છે ભાઈ તમારો ધંધો કયો, તમે શું ધંધો કરો છો, આવી બધી બહુ કોમેન્ટ આવે છે. તો આજે બધી કોમેન્ટનો જવાબ, બધા પ્રશ્નોનો જવાબ તમને મળી જવાના છે. આજે આ વ્લોગમાં ઠેઠ સુધી રહેજો. સબ લોગ પૂછ રહા હે કે પ્રીતિ કો કહાં સે લેકર કે આયા, કા એમ કહે છે કે તમે બિહાર લેવા જતા હતા કે પછી પ્રીતિ ને આથી અહીં આવી જી? તો કાંઈ વાંધો નહીં, ઠેઠ સુધી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી લેજો, કેમ કે આ વિડીયો બહુ મસ્ત થવાનો છે. પહેલાં તો હું તમને મારો પરિચય આપી દઉં. મારું નામ વિક્રમ, ગામ પીપાવાવ, જિલ્લો અમરેલી, તાલુકો રાજુલા. પ્રીતિ તને પહેલાં પ્રીતિને પૂછ લે. પ્રીતિને બિહારની તો છે પણ કયું ગામ છે એ કોમેન્ટ ઘણી આવે છે. પ્રીતિનું ગામ જિલ્લો કયો? તો પ્રીતિ તું તારો જિલ્લો અને તારું ગામ કે, તારું નામ? તો અમારું નામ હે પ્રીતિ, ફિર હમ બિહાર સે હે, બિહાર મે બક્સર જિલ્લા સે હે, ઓર ગામ મારા કેસેટ હે, એસા હે મેરા નામ. પછી ઘણી એવી કોમેન્ટ આવતી કે તમે કેટલું ભણેલા છો. હું તો 8 ભણેલો છું, મારું કહી દઉં. પ્રીતિ તું કેટલી ભણેલી છે? આમ તો 12 ફાઇનલ. 12 ફાઇનલ કોલેજ કરો દાદી? પ્રીતિ કોલેજે કરેલું છે અને એક વર્ષ કોલેજ કીએ. ખાસ તો વધારે એ છે અમારો મકસદ કે લવ મેરેજ કર્યા છે કે અરેન્જ મેરેજ કર્યા છે કે તમે બિહારથી લઈ આવો છો, એ જ વધારે તો બધાને જાણવાનું વિચાર છે. કેમ કે બહુ કોમેન્ટ આવતી ભાઈ જલ્દી તમે લવ સ્ટોરી વિડીયો બનાવો. કેમ કે અમારે કે ઘણી તો કોમેન્ટ આવે અમારે બિહારથી લાવવી છે, કઈ રીતે લાવવી, કોન્ટ્રાક્ટ કરાવો. તો ભાઈ હું છે ને કાંઈ વ્યસાથી નથી લાવ્યો. ઘણા એવી બહુ કોમેન્ટ આવે, ઘણા આમ બહાર રાજુલા જોયું તો મહુવા જોયું આજુબાજુના શહેરમાં. તો હારે એમને ભારે તરત પૂછે ભાઈ તમે વ્યસાથી લેવા, અમને કંઈક સંપર્ક કરાવો. તો ભાઈ હું વ્યસાથી નથી લેવો, એવું નથી કે ભગાડીને એવો છે બિહારથી. હું બિહાર લેવા નતો જોઈએ, બિહાર હું લેવા નતો જોઈએ. એવી કોમેન્ટ બહુ હતી, બિહાર લેવા નતો જોઈએ. એક સોલ્યુશન આપી દઉં કે હું બિહાર નતો જો લેવા, ને ક્યાં લાવ છો તો એ પણ અમે હમણાં કહેવાના છીએ. પહેલી વાર હું ને પ્રીતિ ક્યાં મેળ્યા હતા? પ્રીતિ થોડીક બોલવામાં તોસડાય છે, કેમ કે એને હિન્દી બોલવું, ગુજરાતી બોલવું છે ને હિન્દી મિક્સ થાય છે એટલે એ શબ્દ ભૂલી જાય છે બોલો બોલો. હા તો અહીંયા તું કે દે બિહાર થી આમ અહીંયા કે દેવી છે પણ પેલી ગમે ત્યારે કેવાય આમ આવી હતી કે હું અહીંયા હું તને મળ્યો પછી આવેલી છું કે પેલા અહીંયા આમ તારી રીતે આવેલી છું? એસા નહીં, અમારે પપ્પા ગુજરાત મેં કામ કરતે હૈ, તો અમારે પપ્પા બહુ સારા પહેલે સે હી યહાં પર કામ કરતે થે, તો હમ લોગ કા લલચા થા કે ગુજરાત કૈસા હોતા હૈ, હમ લોગ કો ગુજરાત બતા દે. તો મેરે પપ્પા બોલે થે કે ચલો કભી તેરે લોગ કો હમ ગુજરાત મેં ઘુમા દેંગે. તો ફિર યહાં પર કિસી કા લગન થા, તો હમ લોગ લગન મેં આયે, તો હમ લોગ યહાં પર રહેને લગે, તો હમ લોગ કો ગુજરાત આસા નહીં લગ રહા થા, ખાસ કર મેરે કો ઓર મેરે ભાઈ કો કુછ આસા નહીં લગ રહા થા. તો હમ લોગ તો એસા બોલ રહે થે કે પપ્પા યહાં આસા નહીં લગ રહા હૈ, હમ લોગ કો અબ ગાંવ પે જાના હૈ. મેરે પપ્પા બોલે અબ આઈએ ઇતના દૂર તો થોડીક દેર તો રહ જા. તો હમ લોગ એસે કરતે કરતે મહિના દિવસ રુક ગયે. તો ફિર મેરે પપ્પા કા દોસ્તાર લોગ બોલા કે બાબુ ભાઈ એસા કરો કે તુમ લોગ યહીં પે રહ જા. તો ફિર મેરે પપ્પા બોલે કે હા એસા હી હૈ, હમારે મારા પરિવાર હમારે ગામ મેં ભી બેઠ કર હી ખાતા હૈ, ઓર યહાં પર ભી બેઠ કર હી ખાયેગા, કુછ તો કામ હૈ નહીં, ઓર સાથ મેં રહેંગે ભી. તો ફિર હમ લોગ યહાં આ ગયે, ફિર હમને અપને ગાંવ પર ગયે, ફિર અપને ગાંવ પે કુછ મહિના રહે હોંગે, અબ યાદ નહીં હૈ ઇતના કે કિતના મહિના રહે, પર 2-4-5 મહિના રહે હોંગે, ફિર અબ હમ લોગ યહાં આ ગયે. પ્રીતિ પહેલા કહી દઉં કે પ્રીતિ પહેલા એક વાર અહીંયા આવી હતી ને, ત્યારે મને ઓળખતી હતી, હું એને તો ઓળખતો. મારે આમ તો કિસી કો નહીં પસાર દેતે આપકો કા, તો એક મહિનો રોકાણ વહી ગઈ હતી ત્યારે. અમારે એક વાર ભેગાણ થયા, કાંઈ ઓળખતા નહીં હતા, કાંઈ હતું નહીં. પણ એ પછી પાછી દુબા બીજી વાર આવી ને, પછી કેટલા ટાઈમ પછી આમ કેટલા ટાઈમ પછી આવી, કેને ખબર, 5-6 મહિના પછી આવી. 5-6 મહિનામાં આવી જતા, 5-6 મહિનામાં બીજી વાર આવી હતી. ત્યારે તું કાં જતી કામ એના? તો તોય અમે નતા ઓળખતા, તોય હું એને ઓળખતો નહીં. મેરા ભાઈ લારી લગાતા થા અહીંયા, હા એ મને ખબર છે. પણ મેં પ્રીતિ અરે એવું કઈ વિચાર બંધું કે પ્રીતિની પાણી ઓલા પાણીપુરી લારી છે ને, સમોસાની, પાણીપુરી સમોસાની, હા પાણીપુરી સમોસાની નો ભાઈ લારી કરતો અને મોટો ભાઈ છે. ને તું કા કામ જતી? આમ કાઈ કઈ નહીં જાતે થે, કે હમ ઘર પર રહેતે થે, હમ ઓર માં મેરી પાણીપુરી ઓર સમોસા બનાતે થે, મેરા ભાઈ વેચતા થા. તો ફિર એસે કરતે કરતે હમ લોગ કા ધંધા મંદા પડ ગયા. તો ફિર એસા લગા કે અબ યહાં કુછ હો ભી નહીં રહા હૈ, ઓર યહાં ભાડા દેને કા થા, તો હમ લોગ કા કરતે. તો હમ બોલે કે માં કુછ નહીં તો સંબંધી લોગ કા હૈ, તો હમ બોલે કે હમ ઉનસે બાત કરકે હમ સિન્ટેક્સ મેં ચલે જાતે હૈ. તો એસા કરતે કરતે હમ બાત કરકે સિન્ટેક્સ મેં કુછ દિવસ ગયે કા. સિન્ટેક્સ માં કેટલે મને અહીંયા થોડી વાત કરી છે એટલે હું કહું છું. સિન્ટેક્સ માં ઈ કે 3 મહિના ગઈ હતી? હા રાઈટ, 3 મહિના ગયા. 3 મહિના ગયા એટલે ટાઈમ પૂરી થઈ ગયો, એક દિવસ કમ નહીં. હા 3 મહિના ગઈ, પછી 3 મહિના પછી એને ના ફાઈવું નહીં કાકા, પૂછ્યું મેરે કો તો વહા ભાતા નહીં તા કુછ નહીં આશા નતું.
કામ નું થોડુંક તકલીફ હતી, ગરમી થતી અને આમ કામ નું વધારે ભીં આપણે જમ ઉધર બહુ ભીં નું કામ હતું એમ. તો પ્રીતિ તમને જોયામાં ખબર હશે કે પ્રીતિ ભીં નું કામ તો કરી કેમ જ નથી. તો પ્રીતિ નથી નીકળી જઈ ગયા. तो ऐसा हुआ, हम मेरे को तो निकलने का था ही, पर मेरे मम्मी के पापा है ना वो ऑफ हो गए, तो हम लोग का तो बहाना मिल गया कि यहाँ से फिर जाना है. हाँ, तो मेरे मम्मी का पापा ऑफ हो गए तो मेरे पापा टिकट करा दिए, फिर हम लोग यहाँ से फिर चले गए वापस. तो फिर हम लोग गए वहाँ, नहीं वहाँ थोड़ी तो ऐसा नहीं, वहाँ थोड़ी गई थी, अभी 9 दिवस बाकी था टिकट में का. એના ટિકિટ ના પૈસા ન હતા, ટૂંકમાં થોડા ઘણા હતા, પણ એમ કે પગાર આવ્યો ને તો પગાર ટાઈમ ટુ ટાઈમ સિન્ટેક્સ નો પગાર હોય કંપનીમાં, કોઈ પણ કંપનીમાં ટાઈમ થી ટાઈમ પગાર હોય. 9 દિવસ બાકી હતા. ને તો હું કહી દઉં એક મારી વાત કે મને બોલવામાં થોડું જી બોલી થાય છે, કેમ કે મને દાંત હલી ગયો છે એક, એટલે બોલવામાં થોડી તકલીફ પડે છે. આગળનો દાંત જ હલી ગયો છે, એટલે બોલવામાં થોડુંક આમ જોરથી બોલું તો એમ લાગે કે બોલાતું જી ભાઈ અડે ને એવું લાગે છે. તો હું મારો પરિચય પાછો આપી દઉં કે ભાઈ ધંધો હું કરો, ધંધા વિશે થોડું કહી દઉં. મારા ઘરનું મેજિક છે ને હું કારખાનામાં ડુંગળીમાં દાડિયા લઈને જાઉં ને હું જ મકાદમ છું ને ભા મેજિક મારું છે ને દાડિયા લઈને જાઉં ને બેપારી છે મારે લઈ જતું લાવું તું. એ ટાઈમે બેપારી હતી ઉતરી આવી ત્યારે, સોરી ફ્રેન્ડ થોડુંક ડિસ્ટર્બ, બેપારી હું વાગતો એ સમયે જયારે પ્રીતિ સિન્ટેક્સ હતી, હું નતો ઓળખતો પ્રીતિ ને, મારે કઈ ઓળખાણ નથી. તો એસા નહીં આમ સિન્ટેક્સ મે જાતે થે તો જાગુબેન હે ના, तो जागु बहन से मेरा संपर्क हुआ था, क्योंकि हम लोग लड़कियां हैं तो लड़कियां लड़कियां को तो और खेगी ही, तो हम दूसरी लड़कियां से पूछते थे कि वो बहन क्यों नहीं आ रही है. तो दूसरी एक मारी बहन से ये जाग काम में जाती सिंटेक्स में, इसलिए भेगा जाए जो वर्कन तो थई गई हुई थोड़ी थोड़ी, तो एम जेवे ती वर्कन हती, पण मारे बाबे ती काय वर्कन नती हजी होती मा. ત્યારે મારે ને પ્રીતિ વિશે અમારે કઈ નામનું ઠેકાણું નતું કે આ પ્રીતિ નામ છે, આનું મારના વિક્રમ છે, એકબીજાને ખબર નથી. પ્રીતિને મેં મારા દોસ્તારના લગ્નમાં જોઈ હતી, કે એમ કે અમારા તો ખાસ દોસ્તાર હતો, આમ સંબંધી હતા, કુટુંબ જ હતું. તો અમે આખું પરિવારના લગ્નમાં ગયા હતા ને પ્રીતિ ખાલી જોવા આવી હતી, કેમ કે ગુજરાતમાં લગ્ન કેમ થાય, કેમ કે એ તો બહારની છે, એના તો અનુભવ ના, એ બધું કેવું હોય. તો એ લગ્નમાં જોવા આવી હતી ખાલી, ફ્રેન્ડ તો હતા તો વાતચીત, તું કા ખામે જા મારી બેન ને પૂછ્યું હે. તો મારી બેન કે હું મારા ભાઈ મકાદમ છે, મારા ભાઈ થી ખામે જાઉં છું, તો એ કે મારે ત્યાં આવવું છે ખામે એમ. તો એ પ્રમાણે અમે ખાલી નંબર લીધા એક બીજાના, એને મને બોલી કરી હતી પેલા, કેમ કે અમારે ઓળખાણ નથી પૈસા થી, તો એને એમ કીધું એને જરૂર છે, મરણ થઈ ગયું દેશમાં, એના મમ્મી ના પપ્પા ઉપતી ગયા, તો એના પૈસા ની જરૂર હતી. તો એ કે 9 દિવસ આવી એને વાંધો નહીં કે અમને, પણ 9 દિવસના પૈસા ગયા, તમારે 9મા દિવસે અમને આપી દેવા પડશે એમ. તો એ પ્રમાણે એ મારે 9 દિવસ ટૂંકમાં કામે આવ્યા હતા. 9 દિવસમાં મારે કાંઈ ઓળખાણ નહીં, મારે કોઈ બાબતથી વાતચીત નહીં. 9 દિવસ કામે આવીને એને પૈસા આપી દીધા, ત્યારે અમારે ખાલી ફ્રેન્ડશીપ છે ત્યાં, દાડિયા તરીકે હું મકાદમને દાડિયા મારે કેમ જરૂર દાડીને, એ રીતે ખાલી ફ્રેન્ડશીપ નાની એવી હતી. તો એના દેશમાં ગયા પછી થોડી થોડી વાત થતી, ફ્રેન્ડ તરીકે વાત કરતા અમે. મારા મનમાં કાંઈ નતું, કાંઈ પ્રીતિના મનમાં નતું, એવું નથી કે પ્રીતિના મનમાં હતું કે મારા મનમાં હતું, કોઈના મનમાં કાંઈ હતું જ નહીં મારે. એમ કરીને કેટલા મહિના બિહારમાં, કેટલા મહિના પછી પાછા, ત્રણ સાડા, અહીંયા મારે કામ એને સારું લાગ્યું, કેમ કે એને તો બહાર એના દેશમાં બિહારમાં કાંઈ ધંધો છે નહીં, તમને ખબર હશે. તો એમાં મારું ધંધો અહીંયા સારો હતો, આપણે ગુજરાતમાં બધે સારું છે, મારે પાસે મકાદમ છે, મારે એના કામ સારું હતું, કારખાના 12 કલાક હતી પણ કામ સારું હતું. તો એને એમ થયું કે બીજી વાર આવું, તો 3 મહિના તમારી જગ્યા રાખું, તો બીજી વાર પછી આવ્યા થાય. કહી દઉં કે અમારે કારખાને લગ્ન આવતું ને, તો આ એમ કે લગ્ન આખું બરે, ખરેખર લગ્ન થોડું આખું બરે, તો કે લગ્નની ડુંગળી ચાલુ થાય ને તો અમે આવી જાઉં, પછી સીઝન આવી ડુંગળી ની, તો ડુંગળી ચાલુ થઈ ગઈ, તો પ્રીતિ બીજી વાર અહીંયા બિહારમાં આવી, પેલા થોડી ગુજરાત, હા પેલી બીજી ત્રીજી વાર બિહાર ગુજરાતમાં આવી, બિહારમાં જાય ગયો, બિહારમાં તો પૂરી જિંદગી કાઢી રહી, તો ત્રીજી વાર ગુજરાતમાં આવી હતી. પછી સપનામાં તો વિચારું કે પ્રીતિ કોઈ દી બીજી વાર બિહાર હવે જોઈએ નહીં, બે વાર અહીંયા ત્રીજી વાર ગુજરાતમાં આવી.
कि पसीना ना आए जाए, सपना में नहीं विचार हुए कि हम पर ऐसा है बिहार कि में हम भी। लोग टिकट करा लिए थे, हम लोग नहीं, मेरे पापा टिकट कराए थे। तो फिर अगला दिवस टिकट का था डेट, तो हम लोग आज ही ट्रेन में चढ़ गए। खबर नहीं अच्छा ना क्या हुआ, मगज रहा हूँ आवा बिहार से आ रहा हूँ। हाँ क्या काम करो ताऊ पड़े, हमारे बाबे दिखाई ना तो क्या विक्रम भाई साले भी, क्या हमारे ये रीति का बात से होती नहीं होती ऐसा काय नहीं। मैंने तेरे को उधर जाओ से बोलना तू निकल ना ઉધરી આવી જાય છે, ડિસ્ટર્બ થાય છે, ગમે એમ કરીને પ્રીતિ અહીંયા આવી, આપણે વાત કરવાની છે લવ સ્ટોરીની, કે તમે લગ્ન એરેન્જ મેરેજ કર્યા કે લવ મેરેજ કર્યા, તો એ ખાસ તો એ છે આપણો વિડીયોનો મકસદ। આ તો ખાલી પ્રીતિનો પરિચય આપી દઈ, પ્રીતિ અહીંયા કેવી રીતે મને ઓળખાણ કોઈ એવી કોમેન્ટ કે શરૂઆત ક્યાંથી થઈ હતી તમારી લવની, તો શરૂઆત આવી જ હતી કાંઈક, આમાં કાંઈ મને ખબર નથી અમારે શું શરૂઆત હતી, પણ આવી રીતની છે ખબર બી ના એમકો ના મેં। હા પછી આમ મારે તો હું મકાન છું રેડી, તો એ મારે કામે આવી એક બે મહિના થઈ જાય, નહીં આમ તો 5-6 મહિના કામે આવી થઈ જાય, પછી અહીંયા 5 મહિના 5 મહિને 1,000 કન્ટિન્યુ મારે ત્યારે કામે આવી, પણ અમારે ખાલી ફ્રેન્ડશિપ જ હતી, કાંઈ બીજું વાત જ નહીં, કોઈ સપના માં નહીં, અને મારો ફોન રેગ્યુલર સારો નહીં, મેરે પાસ ભી ફોન દો મોબાઈલ રહેતા થા, ઇનકે પાસ ભી દો મોબાઈલ, પર કોઈ કિસી કો હામે હામે કોલ નહીં કરતા થા। હા કોઈ હા કોલ કરતે થે, પર દાડિયા નહીં આવુંગી આજ, યા આવુંગી, યા તબિયત ખરાબ હે, આજ મેરે કો પૈસે કી જરૂરત હે, પગાર હોગા યા ના હોગા, આય બધી વાત થાતી અમારી કે। હા પર શામ કો રેગ્યુલર કોલ કરતે થે કે મેજી કા ક્યા હે, હામે તું આજા બસ, હાં જો કોનો મારે દાડિયા ટાઈમ હોય હાડા હાથે જવાનું, હાડા હાથે ફોન કરવાનો કે મેજી કા આવજો છે, નીકળો ઘરે થી આવ, મારે દાડે બધા દાડે કે ઉપડે એવું કઈ ન, કેમ કે મોડું નીકળવાનું હોય રાતે, એટલે કોઈ અગાઉ તો આવીને બેઠે, તો આવી રીતની હતું મારે। તો ફ્રેન્ડ સબ લોકો મન મે એસા થા કે ઈ ઓર હમ બે મોબાઈલ સે બાત કરતે હૈ, પર એસા કભી નહીં થા કે હમ લોગ બાત કરતે થે, ક્યા મેરે મોબાઈલ ઉપર કોલ કરતે થે બાત કરને મે, નહીં કભી એસે હમને બાત નહીં કિયા, હમારી લવ સ્ટોરી સે ટૂક દિનો કી થી, એસા નહીં કે હમને 1-2 સાલ તક લવ કિયા, પલ ભર મે હુઆ, પલ ભર મે હો ગયા થા, પલ ભર મે સાથી, પલ ભર મે પતિ, પછી આમ તો હજી લવ સ્ટોરી માં તો અમારે હું કેવી રીતે લગન જઈ વાત કેવું પડી છે, કેમ કે લવ સ્ટોરી હજી પૂરી નથી થઈ આપડી, ઓ લોગ માં રહેજો હજી, તો બસ હમ લોગ અભી ઇતના પરિચય બતા હે કે હમ લોગ કેસે ભેગા હો। હા અત્યારે ખાલી મે ભેગા થયા હતા, લવ સ્ટોરી હજી મે આગળ ઘણો મોટા મોટા સાહસ કર્યા છે પ્રીતિ ને પામવા માટે, એમ કેવું હાલે, કેમ કે લવ તો થઈ ગયો હતો, એવું નથી કે ફ્રેન્ડ હતા એટલે ફ્રેન્ડ માં જ બધું થઈ ગયું, ના લવ થઈ ગયો હતો, ટૂંકમાં મારે રાતે કારખાના હોય મારે હું મુકા દઉં, એટલે મારા ફોન આવે ગમે રાતે શરૂ જ રહી, તો પ્રીતિ ને શું છે આમ લવ થાય છે થોડુંક તો ચિંતા થાય ને, એને લવ જવો છો મનમાં, તો એટલે ખાલી મજાક મજાક માં મને બોલી નહીં કે કોના કોલ આવે છે એટલા બધા તમારા ફોન, મેં તો હું મકાદમ છું ને કોલ તો આવે છે, લગ્ન નથી થયા, મજાક કેવી કરતા, તો પછી મેં મજાક મજાક માં કહી દીધું, મેં જ કીધું હતું શરૂઆત કે તારે મારે લગ્ન કરવા, તો બોલ તો કોઈના ફોન નહીં આવે, આવું મજાક કરી, કેમ કે ફ્રેન્ડ બહુ બેસ્ટ ફ્રેન્ડ થઈ જતા, કે એકબીજાને ગમે દિલની વાત હોય તો કહી દઈ, એવું કઈ નહીં કે ન કહી, કે એટલો ફ્રેન્ડ જ હતા, તો મેં મજાક મજાક માં એને એમ કહી દીધું કે હું કીધું નહીં લગતા, પણ મેં બોલા મેં તો સીધા લડકા ગુજરાતી કહેવા છે, એને બોલે જાય પાછું, તો એ કહે કે બીજે બધે વાતો કરો કે મને સારું નથી લાગતું, એ તો મેં કીધું હું તો આમ એ નોર્મલ વાત કરું છું, તારે મેં મારે લગ્ન કરવા છે બોલ, તમે ત્યાં વાત નહીં કરું, મજાક માં વાત કરી, તો એને મને તેમ કીધું બધું, હમ બોલે કે હા હમ આપકે સાથ લગન કર લેંગે, પર જીસે બાત કરતે હૈ બાત કરના છોડ દીજે, પર તો પછી કરેંગે એટલે એને મતો કે છોકરી ના હું છોકરી ની વાત ન કરતો, તને મત છોકરી ની વાત કરીને મે જો, કેમ કે રાતે ફોન કોણ આવે હોય ને મગજ માં, તો એવું કઈ હતું જ મારે પ્રીતિ, પ્રીતિ ને વેમ હતો કે એવું કાક છે, પણ એવું નતું, તો પ્રીતિ મને પ્રીતિ એમ કીધું મને કે તમે મારી ઘરે વાત કરો એમ, હું તમારે લગ્ન કરી લઉં, એને એને સીધો એમ જ કહી દીધું કે હું તમારે લગ્ન કરી લઉં, પણ મારા પપ્પાને વાત કરો, મેં તો જો તારે લગ્ન કરવા હોય મારા હું તો ના પડતો કોઈ, હું મને હું ન કોઈને કહી શકું, તું તારી તારી ઘરે વાત કર કે મારે વિક્રમ મારે લગ્ન કરવા છે, તો હું કહે તારા પપ્પા તું તારી રીતે જાણી લે, તો કે ના એ એનામાં આમ કહેવું કે માનવું હોય એ ન કહી શકે, કે એની છોકરી થઈને મારા પપ્પાને એમ કહે ને મારા છોકરાને લગ્ન કરવા, તો ખરાબ લાગી ગઈ, આવું કોઈ નહીં કોઈ નો એક જગ્યાએ ન બોલે, ખરાબ લાગે કોઈ છોકરી એના પપ્પાને એના ઘરે કહી ન કે કે મારા પપ્પાએ લગ્ન, અમુક છોકરી હોય જગ્યા રાખીને કહી દે, પણ મોટા ભાગની છોકરીઓ નથી કહી શકતી અત્યારે હાલમાં, તો એમ એને પણ ન કીધું, પણ આવું આવું હાલતા હાલતા ખાલી વાતચીતમાં એ જ સાથે મારી વાતચીત, પછી ફોનમાં વાતચીત 1-2 મહિનો થઈ છે, પણ આવી રીતની જ કે ઘરે વાત કરો નહીં, રૂબરૂ કોઈ ભેગાય નહીં, ખાલી વાતચીત આ સાથે કે ઘરે વાત કર, તું હું એને કહું તું વાત કર, એ મને એમ કે તમે વાત કરો તમારે ઘરે, મેં મારા ઘરે મારે નથી પૂછું, હું મારા ઘરે હું મનાવી લઈ, તું તારા ઘરે ખાલી પૂછી લઉં, મારા ઘરની જવાબદારી હું લઈ લઉં છું, તો કે હું ના પૂછી શકું,
ને લવ એના મનમાં બહુ થઈ ગયો હતો ને મને રોવા મળતી ફોન મને કે હું મારે બિહાર ન જાઉં, મારે અહીંયા કે જિંદગી એવું. તો મને એમ થયું કે આટલો લવ કરવાવાળી છોકરી મને ક્યાં જિંદગીમાં ક્યારે પાછી મળવાની. તો જીગર કરીને મેં એના મોટા ભાઈને, એનો ભાઈ પછી આવવા રહ્યો હતો કામે, મારે બીજી વખતે આવ્યો ત્યારે એનો ભાઈ પણ મારે કામે આવતો. તો પછી એના મોટા ભાઈને મેં વાત કરી કે તારી બેનનું મન છે, મારું મન છે, ને હું તને મારી બધી, એના ભાઈને બધી મારી ખબર હતી કે હું શું છું, કેવું કામ કરું છું, કેમ છું, કેવો આડી લાઈને છું, કેવી લાઈને છું, એવું બધી રીતે ખબર હતી. મેં મારી રીતે વાત કરી કે જો તારે બેન, તારી બેનની ઈચ્છા છે તો તું તારી ઘરે વાત કર. મેં મારી રીતે બધું એને કીધું કે તારી બેનને કંઈ ન દુઃખ થાય, કંઈ ન થાય, જવાબદારી હું લઉં છું. તો પણ એને એને ઘરે વાત કરી કે બીજા દિવસે કીધું, બીજા કે ત્રીજા દિવસે કે ના એ શાદી નહીં હો સકતી એમ, ઇન ફેશન કે નહીં નહીં હોગા, કેમ કે અમે બિહાર ના, તમે ગુજરાત માં, અમારી છોકરી ને ગુજરાત માં નથી આપી, એવી રીતની વાત કરી. પેલા એટના દૂર હે તો કોણ આવેગા ઓર કોણ જાય, તો કોઈ પણ હોય મને ના જ પાડે, કેમ કે અનુભવ હોય કે ન હોય, ભલે ને હા હું કરોડપતિ નો દીકરો કેમ ન હોય, પણ એમ કે એનો દેશ મુખી ના આવવાનો, કોઈના મા બાપ એવું ન ઈચ્છતા હોય. પણ એ છતાં પ્રીતિ એ જીદ ઉપર ગઈ, કેમ કે કહેવાય છે ને કોશિશ આખરી શ્વાસ સુધી કરો તો ઘરવાળા માની જ જાય, એમ એવી રીતે પ્રીતિ એ ઘરે સમજાવ્યા. એક બે મહિના ત્રણ મહિના સુધી સમજાવ્યા એક કે ના હું વાંધો છે એમ, એ છોકરામાં એક કમી તો દેખાડો એમ, હું ના વાળી કે હું લગ્ન ન કરું, પણ એનામાં એક ભૂલ તો દેખાડો. હોય અમુક ભૂલે કદાચ આપણે નાની મોટી ભૂલ થઈ હોય, પણ હું કેવો છું ને પ્રીતિ મને સારી રીતે જાણી રહ્યો હતો કે ના બેસ્ટ છોકરો છે. ભલે અત્યારે માણસને તો દુનિયા છે, દુનિયાને સારું સારું કરે કોઈ ને ત્યારે લગતું, જ્યારે ખરાબ જ કહેવા વાળા છે ત્યારે. તો ટૂંકમાં ત્રણ મહિના પછી એના મમ્મી પપ્પા માની ગયા. કા બિહાર નતો ગયો પેલા, કે હું બિહાર જાન લઈ નતો ગયો, એવી બહુ કોમેન્ટ આવતી કે તમે બિહાર જતા બિહાર ભગાડી લેવાય નતો જો, કઈ નહીં તો જાન લઈ લેવા ગયો છે. એક કઈ અહીંયા ક્રિયા કરી અમે એ બધી ગુજરાત માં જ કરી, એ રીતના અમે લગ્ન કર્યા. બહુ ધામધૂમ થી અમે લગ્ન નતા કર્યા, ચાલુ હોય ને ફોન બોન આવે ને તો હું લઈ લે કે જો શંકાનું સમાધાન થઈ જાય કે ના રેડી છે, બધાના કોલ પણ આવે છે, બધું ઓકે છે. તો ઘણા ઇન્સ્ટાગ્રામ માં એવા મેસેજ કરે છે કે ભાઈ ગુજરાત માં કોઈ નતી મળતી છે, બિહાર થી તમારે લાભ પડી. તો શું છે આ તો પ્રેમ કહેવાય ને કિસ્મત કહેવાય, એટલે મળી જાય. બાકી ગુજરાતમાં લગભગ હું ઓછામાં ઓછી 20-25 છોકરી જોઈ આવ્યો હતો, એમાંથી 5-10 છોકરી હશે એવી કે જેણે મને ના પાડી છે, પણ 15-20% છોકરી મેં જ ના પાડેલી છે. ખબર નહીં આજ કિસ્મતમાં તે હું ના પાડી દેતો હોય, પણ ટૂંકમાં એવું નહોતું કે મને ગુજરાતમાં નહોતી મળતી. અને પ્રીતિ પ્રીતિને એવું નથી કે ભાઈ બિહારમાં કોઈ કાઢી મૂકતું હતું, ખા એસા કાઈ નહીં હે, એસા ના હે કે હમ મેરે કો બિહાર મેં લડકા નહીં મિલતા, લડકા તો મિલ જાતા, પર મેરે કો એસા થા કે અબ બિહાર જાના નહીં, કેમ કે બિહાર અચ્છા હે પર વહાં કા એક દો ઔરત એસી હો ગઈ હે હમારે ગામ ગામ મોહલ્લા કી કે મેરે કો એસા વેસા ઉલટા કર દેના કે. હા એ કે એનામાં એને એવું હતું કે શંકા, એને મને બધું કીધું એવું નથી. હા સી વાત શંકા ના હે, હા સી તો એસા થા કે હમ મેરે કો એસા કર દી હતી કે મેરે તબિયત થી એસા નહીં હોતા થા, કમ સે કમ હમ 8વી ક્લાસ મે ગયે तो मेरा तबीयत खराब हो गया. पर उस दिवस डॉक्टर भी मेरे को बोल दिया कि मेरी माँ से कि बेटी इसको लेकर जाओ कहीं पे दिखा, ऐसा लगा नहीं सब साथ था कि ऐसा हुआ नहीं है. એવું જ હતું. પ્રીતિને આમ કે ટૂંકમાં કહી દો આમ કે કાકા હું કેવાય, આપણે કેવાય ને વરગાળ ભૂત આપણે કહીએ ને એ રીતનું, એવું કોકે ના કરી દીધું. તો અહીંયા બિહારમાં આમ હારી થતી નહીં, ગમે એટલે દવા કરાવે ને તો એના પર સૂટ જ ન કરે, રિપોર્ટ કરે તો રિપોર્ટમાં આવે નહીં, એમ લોહીની ઉલટી થયું. ને જો આ બધું એને મને પહેલા કહી દીધું હતું, ભૂલ નથી કાંઈ એની કે આવી રીતનું મારી પછી થયેલું છે બિહારમાં, તમને વાંધો ન હોય તો તમે લગ્ન કરો મારી, એને બધું એને હાસ્યા હતું કીધું હતું મને. તમે કીધું અત્યારે તો અહીંયા સારું છે ને, મને કાંઈ વાંધો નથી, એને કહી દીધું બધું, એ બહુ મોટી વાત છે. અમુક હોય તો કીધા વગર સોરી સુપ્રિયો ને વાંચી બધું ગોટો કાઢે કે આમ હતું ને આમ હતું, પણ આને મને બધું કહી દીધું કે મને આમ હતું. ને એટલે જ એને ખાસ કરીને એને ગુજરાતમાં લગ્ન એટલે જ કર્યા કે એને બીજી વાર બિહાર નહોતું જવું, કેમ કે એને અમુક દેખાતું હતું કે ના અમને માનદી હું તો તાવ આવ્યો પછી કેમ દિવસો કાઢ્યા એને જ ખબર હોય, મને તો નથી ખબર.
पर हम सब साथ हार गए थे कि मेरा जीवन ही चला गया। हम तो भगवान से प्रभु से दुआ करते थे कि हे प्रभु मेरे को जान से ही मार डालो और नाशा कर डालो, बस यही मेरे दुआ आता था। तो मैं अपने गुजरात में आवीने मैंने नवं जीवन मिलू ना तो एने भेजू तो कि हूं नीर केम के इतनी बीमार होती है तो कष्ट से बोले कि मेरे को गुजरात में शादी कर दीजिए, मेरे को बिहार में नहीं करना है, क्योंकि बिहार में करते तो सब लोग देखता। ऐसा नहीं है कि सबको दिखाना नहीं था, दिखाना था पर मेरे ऊपर प्रॉब्लम आता, तो इससे अच्छा है कि सबको ना बता कर कि मेरा शादी हो जाए ताकि मेरा जीवन बच जाए। ऐसा એટલે પ્રીતિએ પછી એવું નક્કી કર્યું કે બિહારમાં જવું નથી મારે બીજી વાર, એટલે મને મેં અમે વાતે કહી છે જો તો હું તને બિહાર પર જાવ જાવ તો હું કરશું, બિહાર તો આપણે દૂર કહેવાય, ત્રણ દિવસે એક વાર અહીંથી પોગી ત્રણ અહીંથી નીકળીને ત્રણ દિવસે ના પોગી, ત્રણ દિવસે પહોંચી તો ત્રણ દિવસે ના પોગી, મેં કીધું જો તું પછી બે ત્રણ મહિને એમ કે મારે બિહાર આટો મારો મારી મમ્મી પાસે જાવ તો એ અસંભવ છે, કેમ કે ના આપણે જવું આવું કાંઈ રાજુલા નથી, આ અટાણું કરી આવી રીતે ભાઈ આવી, તો મેં તો કદાચ જાય તે નાનપણ તો નહીં જવું, એક બે વર્ષ પછી જાય વરાવરે તો એક વર્ષ એકાદી વર્ષ જઈ એ રીતના જવું રેગ્યુલર, તું કે મારે ના આટો મારો જવું તો તું વિચારી લેજે, પહેલાં મેં કીધું કે તું વિચારી લેજે તારો દેશ મૂકીને તારા અહીંયા આવવાનું છે, હોવ વાર વિચારી લેજે કે આ પગલું ભર્યા પછી અફસોસ ન થાય કે આ ખોટું થઈ ગયું, મારાથી ગુજરાતમાં લગ્ન કરાતા કરાય છે, હવે મને મારું ગામ મારો દેશ સાંભળે છે મારા મમ્મી પપ્પા સાંભળે, એ તું હોવ વાર વિચારી લેજે, પહેલાં મારે એ બધી વાત થઈ ગઈ, તો એ કે ના મારે બિહારમાં જવું જ નથી, કેમ કે ના એને મજા ન રહેતી, અહીંયા જો એને શાંતિ થાય જીવન હોય તો એને હું વાંધો રહેવા એમ, એટલે આ રીતે અમે પછી અહીંયા વાતચીત કરીને અહીંયા લગ્ન કીધા પ્રીતિ ગીરી અમે બંને એકમાં, તો આ હતી મારી લવ સ્ટોરી, અમે બધાને સહમતીથી બધાનો સહકાર સપોર્ટથી લગ્ન કર્યા છે, ના કે ભાગીને એવું કોમેન્ટ બહુ હતી કે ભાગીને લગ્ન કર્યા છે, તો ના અમે ભાગીને લગ્ન નથી કર્યા, બધાની સહમતીથી કર્યા છે, તો આ વ્લોગ અમારો કેવો લાગ્યો? બીજા વ્લોગમાં બાય.